એબીપી અસ્મિતાએ દર્શાવેલા અહેવાલની જોરદાર અસર ફરી એક વખત જોવા મળી છે. મોરબીમાં મચ્છુ નદીના પટમાં ગેરકાયદેસર દિવાલ તોડવાનું કામ શરૂ કરી દેવાયું છે. સ્વામિનારાયણ મંદિરના સત્તાધીશોએ આ ગેરકાયદેસર દિવાલ બાંધી હતી અને કાલે પ્રશાસનને નોટિસ આપી દિવાલ દૂર કરવા માટેનો આદેશ આપ્યો હતો. મોરબીના બીએપીએ સ્વામિનારાયણ મંદિરના વહીવટદારને આ નોટિસ આપવામાં આવી છે અને જાતે આ દિવાલ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પાર્થ, હાલમાં આ દિવાલ તોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, શું અપડેટ? મોરબી સ્વામિનારાયણ મંદિર દ્વારા જે મચ્છુ નદીના પટમાં દિવાલ બાંધવામાં આવી હતી અને તે બાદ આખો વિવાદ સર્જાયો હતો. કલેક્ટર દ્વારા જે છે એ આદેશ આપવામાં આવ્યા હતા, તપાસના આદેશ બાદ ખુલ્યું હતું કે આ જે દિવાલ છે એ ગેરકાયદેસર રીતે મચ્છુ નદીના પટમાં ઊભી કરવામાં આવી છે, જેને લઈ અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને મોરબી નગરપાલિકા દ્વારા આ જે સ્વામિનારાયણ મંદિરના જે સત્તાધીશો છે એમને નોટિસ આપવામાં આવી હતી અને આ જે ગેરકાયદેસર બાંધકામ છે એ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, જેને પગલે આજે સ્વામિનારાયણ મંદિર ઉપર જે આ મંદિર પાસે જે દિવાલ છે મચ્છુ નદીના પટમાં જે દિવાલ છે એ તોડી પાડવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. તંત્રના આદેશ બાદ આજે કામગીરી છે શરૂ કરવામાં આવી છે. હાલ જે દ્રશ્યો છે એમાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દિવાલ ઉપર જે રહેલા જે બીમ છે એ બીમ તોડી પાડવાની કામગીરી સ્વામિનારાયણ મંદિર દ્વારા શરૂ કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા માપણીની કામગીરી પણ કરવામાં આવશે અને માપણી થયા બાદ તંત્રને પણ આ જે માપણીનો રિપોર્ટ છે એ કરવામાં આવશે. પરંતુ હાલ અત્યારે પણ આ જે બીમ છે એ બીમ તોડવાની જે કામગીરી છે એ કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ સૂત્રો તરફથી એ પણ એક માહિતી મળી છે કે મચ્છુ નદીના પટમાં જે સ્વામિનારાયણ મંદિર દ્વારા જે